गुड मॉर्निंग एवरीवन। यस, लास्ट लेक्चरनी अंदर आपणे गेमेटोजेनेसिस विषे स्टडी करेली। एनी अंदर बे टॉपिक हजू बाकी छे जे आवता लेक्चरनी अंदर आपणे फिनिश करी देशुं। हवे आनी अंदर आपणे आजे एक नवो टॉपिक આની અંદર એડ કરી રહ્યા છીએ અને એના વિશે આપણે સ્ટડી કરીશું, જે છે ટાઈપ્સ ઓફ એગ્સ। ઓકે, ટાઈપ્સ ઓફ એગ્સની અંદર અલગ અલગ પ્રકારના જે બર્ડ્સ હોય, એમ્ફીબિયન્સ હોય, મેમલ્સ હોય, રેપ્ટાઇલ્સ હોય, એમની અંદર કેવા ટાઈપના એગ્સ ફોર્મ થતા હોય છે, એની અંદર કેવા કેવા પ્રકારના એગ્સ જોવા મળતા હોય છે, કેવા ઈંડા જોવા મળતા હોય છે, એના વિશે આપણે આ લેક્ચરની અંદર અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। તો આની અંદર એક વસ્તુ તમે ખાસ નોટિસ કરવી કરી હશે કે આ જે એગ્સનો જે આખે આખો ટોપિક છે એ ઓલરેડી ગેમેટોજીનેસિસની જે વાત કરી એનાથી લગતો છે, બરાબર, અને એનાથી ઇન્ટરકનેક્ટેડ છે। ઓકે, તો આ 100% વાત સાચી છે કે એ ગેમેટોજીનેસિસના જોડે જ એ કનેક્ટેડ છે। એની અંદર પણ ઉજીનેસિસ જે આવે છે, એટલે કે જે ફિમેલની અંદર જે ગેમેટોજીનેસિસ જોવા મળે એના જોડે આનું કનેક્શન થોડું વધારે છે, અને સ્પર્મેટોજીનેસિસ સાથે એટલું રિલેશન નથી। હા, એગ્સ ફોર્મ થવા માટે, ફર્ટિલાઇઝેશન થવા માટે સ્પર્મની જરૂર હોય છે, એટલે કે સ્પર્મેટોજીનેસિસની પ્રોસેસની જરૂર હોય છે, પરંતુ એગ એ કોઈ ફિમેલની અંદર ડેવલપ થતું હોય છે, એટલા માટે એનું ઉજીનેસિસ સાથે કનેક્શન વધુ છે, બરાબર। અને જે ઈંડાની વિકાસ છે, ઈંડાની સાઇઝ છે, ઈંડાનો ઉદ્ભવ છે, આ બધી ટૂંકમાં એગ સાયન્સની આપણે વાત કરીએ એટલે ઈંડાને લગતું જે કોઈ વિજ્ઞાન છે એને આપણે ઉલોજી તરીકે ઓળખીએ છીએ, OOLOGY। ઓકે, ઉલોજી તરીકે એને ઓળખવામાં આવે છે, બરાબર। હવે આની અંદર આપણે થોડું આગળ વાત કરીએ તો દરેકે દરેક એગ્સ એ એગ્સને પર્ટિક્યુલર એના સ્ટ્રક્ચર પ્રમાણે એને આઇડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને ક્લાસિફાઈ કરવામાં આવેલા છે કે એની અંદર જે યોક આવેલી હોય, ઓકે, એ યોકના સ્ટ્રક્ચર પ્રમાણે એને અલગ અલગ નામ આપવામાં આવ્યા છે અને અલગ અલગ ક્લાસિફાઈડ કરવામાં આવ્યા છે। તો સૌથી પહેલાં આપણે વાત કરીએ એગ્સ ક્લાસિફાઈડ એકોર્ડિંગ ટુ ધ અમાઉન્ટ ઓર ડિસ્ટ્રીબ્યુશન ઓફ યોક, એટલે યોકની એનું એની કેટલા અમાઉન્ટની અંદર અવેલેબલ છે, બરાબર। જો વધુ પડતું હોય તો એ પ્રમાણે નામ આપવું, ઓછું હોય તો એ પ્રમાણે નામ આપવું, યોક એની અંદર જોવા જ ન મળતું હોય તો એ પ્રમાણે નામ આપવું, એટલે એના જે તે સ્ટ્રક્ચર આપેલું હોય એની અંદર યોક હોય, યોગની હાજરી અને એનું ડિસ્ટ્રીબ્યુશન કયા પ્રમાણે થયેલું છે એના પ્રમાણે એને ચોક્કસ નામ આપવામાં આવતા હોય છે, બરાબર। હવે આની અંદર સૌથી પહેલું છે એલેસિથલ। ઓકે, આપણે બે ટાઈપ આની અંદર જોવાના છે, એક છે એકોર્ડિંગ ટુ અમાઉન્ટ ઓફ યોક, એટલે કે એની અંદર એનો જથ્થો કેટલો છે, કેટલા પ્રમાણમાં યોક એની અંદર રહેલું છે, એક એના વિશે આપણે જોઈશું, અને બીજું આની અંદર છે બે કે એનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતનું છે, બરાબર। ડિસ્ટ્રીબ્યુશન એટલે કે કોઈ એક જગ્યાએ યોકની સાંદ્રતા વધુ હોય, બરાબર, અથવા તો ઈંડાના કોઈ એક ભાગની અંદર યોક જોવા મળતું હોય તો એને આપણે સેકન્ડ કેટેગરીની અંદર આપણે મૂકીએ છીએ। ઓકે, એમાં સૌથી પહેલું છે એલેસિથલ। ઓકે, તો એલેસિથલ એટલે કે એવું ઈંડું
કે જેની અંદર યોક જોવા મળતું હોય, બરાબર? એવું ઈંડું કે જેની અંદર યોક જોવા મળતું હોય એને આપણે લેસીથલ એગ તરીકે ઓળખીએ છીએ. હવે આની અંદર છે એ લેસીથલ, એટલે કે એની અંદર યોક જોવા મળતું નથી, એટલા માટે એને આપણે શું કહીએ છીએ, એ લેસીથલ તરીકે ઓળખીએ છીએ. હવે આની અંદર એ લેસીથલ છે, તો એ લેસીથલમાં વિધાઉટ યોકમાં એનું બેસ્ટ એક્ઝામ્પલ છે મેમલ્સ, એટલે કે હ્યુમન, એટલે બીજા કોઈ પણ પૃષ્ઠવંશી પ્રાણીઓ હોય, ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશી પ્રાણીઓ હોય, તો એમની અંદર એ લેસીથલ એગ જોવા મળતું હોય છે. ઓકે, હવે આપ કેવી રીતે યોક એની અંદર જોવા ન મળતું હોય? દાખલા તરીકે આપણે મેમલ્સની અંદર વાત કરીએ, તો મેમલ્સમાં તમને બધાને ખબર હશે કે એમાં બાળકનો અથવા તો સંતતિનો જન્મ એક ડાયરેક્ટ બચ્ચા સ્વરૂપે થતો હોય છે, અને એ પોતાના પોતાની માતા પોતાની માતા અથવા તો કોઈ માદાના ગર્ભની અંદર એ રહી અને પોષણ મેળવતું હોય છે. તો એટલા માટે એને સૌથી પહેલું યોકની સૌથી પહેલી રિસ્પોન્સિબિલિટી શું છે, તો યોકની અંદર જે પ્રોટીન્સ રહેલા છે એ પ્રોટીન્સ દ્વારા જે તે ભ્રૂણને પોષણ મળી રહે એની સૌથી પહેલી પ્રાયોરિટી હોય છે. એના સિવાય એનું પ્રોટેક્શન કરવાનું પણ છે, એને એક જગ્યાએ સ્થાયી રાખવાનું પણ કામ યોકનું છે ઇનડાયરેક્ટલી. ઓકે, પણ એના સિવાય આપણે જ્યારે પોષણની વાત કરીએ ત્યારે ઓલરેડી માતાના ગર્ભની અંદર જે બાળક રહેલું છે અથવા તો ગર્ભ રહેલો છે એને ડાયરેક્ટલી માતા દ્વારા પોષણ મળી રહેતું હોવાથી એને વધુ પ્રમાણની અંદર નહીં, એને કોઈ પણ પ્રકારના પોષણની જરૂર હોતી નથી યોક સ્વરૂપે. ઓકે, હવે એટલા માટે એને આપણે એ લેસીથલ કહીએ છીએ. ફરીથી કહું છું, એ લેસીથલની અંદર યોક જોવા મળતું નથી. હવે ઓલિગો લેસીથલની વાત કરીએ, તો ઓલિગો લેસીથલની અંદર એકદમ સ્મોલ અમાઉન્ટની અંદર જો જોવા મળતું હોય, બરાબર, યોક, તો એને આપણે ઓલિગો લેસીથલ તરીકે ઓળખીએ છીએ. ખૂબ જ ના ઓછા પ્રમાણની અંદર જો એની અંદર યોક જોવા મળતું હોય તો એને આપણે ઓલિગોલેસીથલ કહીએ છીએ. એનું બેસ્ટ એક્ઝામ્પલ છે એમ્ફીઓક્સસ. ઓકે, હવે આપણે વાત કરીએ મીઝોલેસીથલ. મીઝો એટલે કે વચ્ચેનું. ઓકે, તમે ઓલરેડી સોરી તમે ઓલરેડી ત્રણ જર્મ લેયર્સ જોઈ ગયા છો, એન્ડોડર્મ, એક્ટોડર્મ અને મીઝોડર્મ. એની અંદર જે મીઝોડર્મ હતું એ વચ્ચેનું જે સ્તર હોય એને આપણે મીઝોડર્મ તરીકે ઓળખીએ છીએ. એમ આની અંદર પણ જે વચ્ચેનું છે એને આપણે શું કહીએ છીએ, મીઝોલેસીથલ. એને વચ્ચેનું એટલા માટે એની અંદર પૂરતા પ્રમાણની અંદર મધ્યમ માત્રામાં એમાં યોક જોવા મળે છે, એટલા માટે એને આપણે શું કહીએ છીએ, મિઝોલેસીથલ એગ તરીકે ઓળખીએ છીએ. ઓકે, એનું બેસ્ટ એક્ઝામ્પલ છે ટોડ્સ. ઓકે, અથવા તો દેડકો, બરાબર. એના પછી છે પોલીલેસીથલ. પોલીલેસીથલની અંદર લાર્જ અમાઉન્ટમાં એટલે કે વધુ પ્રમાણની અંદર જો યોક રહેલું હોય તો એને આપણે શું કહીએ છીએ, એ લેસીથલ, સોરી પોલીલેસીથલ તરીકે એને ઓળખીએ છીએ, બરાબર. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ છે બર્ડ. તમે કોઈ કોઈ વ્યક્તિ ઈંડા ખાતું હોય તો એની અંદર જો જ્યારે ઈંડું જ્યારે તોડવામાં આવે ત્યારે તમે અંદર જોયું હશે કે આજુબાજુ આખે આખું ઈંડું એ પાણી દ્વારા અથવા તો યોક દ્વારા ભરાઈ ગયેલું છે, બરાબર. તો એટલા માટે આનું બેસ્ટ એક્ઝામ્પલ એ બર્ડ્સ, બરાબર.
અને એને કયા નામથી ઓળખવામાં આવે છે? તો એ પોલી લેસીથલ તરીકે ઓળખવામાં આવે છે. હવે આટલું તો આપણે જોયું. આની અંદર આપણે બીજું એક ટોપિક અથવા તો બીજી એક મુદ્દો જોવાનો છે કે યોકનું ડિસ્ટ્રીબ્યુશન થયેલું હોય, બરાબર, યોકનું ડિસ્ટ્રીબ્યુશન જે પ્રમાણે થયેલું હોય કે એની ચોક્કસ ગોઠવણી જે પ્રમાણની અંદર થયેલી હોય એના આધારે એના એગના ટાઈપ પડતા હોય છે. જો ખાસ ધ્યાન રાખજો, એક્ઝામની અંદર જો પૂછાય કે જર યોકના જથ્થાના આધારે એટલે કે પ્રમાણના આધારે જે ટાઈપ પડતા હોય એના નામ જણાવો, અથવા તો યોક ટાઈપ્સ ઓફ એગના એટલે કે એગ ઈંડાના પ્રકારો જણાવો, તો તમારે આખે આખું લખવાનું. પરંતુ જો અમાઉન્ટ વિશે પૂછ્યું હોય એટલે કે પ્રમાણ વિશે પૂછ્યું હોય, જથ્થાને આધારે પૂછ્યું હોય, તો એ તમે ઉપરના ચાર લખી શકો છો. હવે આપણે આની અંદર વાત કરીએ ડિસ્ટ્રીબ્યુશન ઓફ એગ, એની અંદર હોમોલેસિથલ. ઓકે, હોમોલેસિથલની અંદર શું હોય કે જે યોક હોય એ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટેડ હોય. હોમો એટલે સરખું, બરાબર, હોમોલેસિથલની અંદર ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટેડ હોય એટલે એના બંને ભાગ જે છે એ બંને ભાગની અંદર, અથવા તો એનું જે આખે આખું ઈંડાની જે આંતરિક રચના છે એના સંપૂર્ણ રીતે એ દરેકે દરેક ભાગની અંદર એ ચોક્કસ પ્રમાણની અંદર સરખી રીતે પથરાયેલું હોય છે યોક. એટલા માટે એને હોમોલેસિથલ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અને એનું એક્ઝામ્પલ છે એમ્ફીઓક્સસ. એના પછી સેન્ટ્રોલેસિથલ. તો સેન્ટ્રોલેસિથલની આપણે વાત કરીએ તો સેન્ટ્રોલેસિથલની અંદર એના ન્યુક્લિયસના ભાગની અંદર એટલે કે સૌથી વધુ પ્રમાણની અંદર જો યોક જોવા મળતું હોય તો એ એના ન્યુક્લિયસ એટલે કે કેન્દ્રના ભાગની અંદર યોક જોવા મળતું હોય, તો એટલા માટે એને સેન્ટ્રોલેસિથલ એગ તરીકે ઓળખવામાં આવે છે. અને આનું એક્ઝામ્પલ છે ઇન્સેક્ટ્સ. ઓકે, જેટલા પણ જીવજંતુઓ છે એ બધા જ જીવજંતુઓની અંદર સેન્ટ્રોલેસિથલ એગ જોવા મળતું હોય છે. એના પછી ટીલોલેસિથલ. તો ટીલોલેસિથલની અંદર વેજાઇટલ પોલ બાજુ જોવા મળતું હોય છે, બરાબર. એનો જે વેજાઇટલ પોલ આવેલો હોય છે એની અંદર એ સૌથી વધુ જોવા મળતું હોય છે. એના પછી ટીલોલેસિથલની સેકન્ડરી ટાઈપ છે કે વિથ મોડરેટ અમાઉન્ટ ઓફ યોક, ફોર એક્ઝામ્પલ ટોડ. ઓકે, એટલે કે આની અંદર મોડરેટ અમાઉન્ટની અંદર યોક જોવા મળતું હોય છે, બરાબર. સોરી, એને લાઇટ ટીલોલેસિથલ ટાઈપ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, લાઇટ ટીલોલેસિથલ ટાઈપની અંદર શું હોય કે એકદમ મીડિયમ રેન્જની અંદર એમાં યોક પથરાયેલું હોય છે, બરાબર. તો આ બે વસ્તુ આપણને ખબર પડી ટીલોલેસિથલની અંદર. એક ટીલોલેસિથલની બેઝિક ડેફિનેશન આપણને ખબર પડી, અને બીજું છે ટીલો લાઇટ ટીલોલેસિથલ. ઓકે, આના પછી આપણે વાત કરીએ કે હેવી ટીલોલેસિથલની, આની અંદર આપણે જોઈએ તો હેવી ટીલોલેસિથલની અંદર ખૂબ જ પ્રમાણની અંદર યોક જોવા મળતું હોય છે, અને એ કોની અંદર જોવા મળત, એ બર્ડ્સની અંદર જોવા મળતું હોય છે. પેટર્ન ઓફ ક્લીવેજ. ઓકે, તો પેટર્ન ઓફ ક્લીવેજ આપણે આની અંદર એના ઉપર એટલો આપણે ફોકસ કરવાની જરૂર નથી. એમાં હોલોબ્લાસ્ટિક ક્લીવેજ આવે છે, સુપરફિશિયલ ક્લીવેજ આવે છે, અને ડિસ્કોઇડલ ક્લીવેજ આવતી હોય છે, બરાબર. એમાં ઇક્વલ હોલોબ્લાસ્ટિક હોય એમાં ઇક્વલ હોલોબ્લાસ્ટિક આવેલી હોય તો ઝાયગોટ ગિવ્સ ટુ ઇક્વલ બ્લાસ્ટોમિયર્સ, ફોર એક્ઝામ્પલ એમ્ફીઓક્સસ. એટલે આની અંદર જે ઝાયગોટ બને છે એ ઝાયગોટ શું કરશે,
બે ઇક્વલ બ્લાસ્ટોમિયર જે તે બોડીની અંદર, સોરી, જે તે સેલની અંદર બનાવવાની શરૂઆત કરશે, બરાબર. આના પછી અનઇક્વલ હોલોબ્લાસ્ટિક, સૌથી પહેલાં જોઈએ આપણે ઇક્વલ હોલોબ્લાસ્ટિક, અને સેકન્ડરી સર એ અનઇક્વલ હોલોબ્લાસ્ટિક ક્લીવેજ. તો એની અંદર ચોક્કસ પ્રમાણની અંદર બ્લાસ્ટોમિયર્સ જોવા મળતા નથી, બરાબર. તો એને આપણે જ્યારે ઝાયગોટને એનાલિસિસ કરવામાં આવે ત્યારે એની અંદર બ્લાસ્ટોમિયર્સ જોવા મળતા નથી, અને એટલા માટે એને અનઇક્વલ હોલોબ્લાસ્ટિક તરીકે ઓળખવામાં આવે છે. અને આનું એક્ઝામ્પલ છે ટોડ. હવે સુપરફિશિયલ ક્લીવેજ છે, તો ન્યુક્લિયસ ડિવાઈડ્સ ઇન્ટુ સેવરલ વન્સ વિચ માઇગ્રેટ ટુઆર્ડ ધ સરફેસ વિચ સરાઉન્ડેડ બાય સાયટોપ્લાઝમ. એટલે આની અંદર ન્યુક્લિયસ હોય તો એ ન્યુક્લિયસ ઘણા બધા ભાગની અંદર ડિવાઈડ થઈ જતું હોય છે, બરાબર. કોઈ એક કોષ કેન્દ્ર છે તો એ સૌથી પહેલાં શું કરશે, કોઈ એક કોષ કેન્દ્રની આપણે વાત કરીએ તો કોષ કેન્દ્રની અંદર જે એક ભાગ છે, બરાબર, એ કોષ કેન્દ્રના એક ભાગમાંથી એક બીજું કોષ કેન્દ્ર બન્યું, અને બીજા ભાગમાંથી બીજું એક કોષ કેન્દ્ર બન્યું, અને ફરીથી આ જે બે ભાગો છે એની અંદરથી ફરી બીજા બે બને, ચાર બને, આઠ બને, સોળ બને, 32 બને, એમ ધીરે ધીરે એની અંદર એક ન્યુક્લિયસ ઘણા બધાની અંદર ડિવાઈડ થઈ જતું હોય છે, અને એ સાયટોપ્લાઝમ બાજુ એ મૂવ કરતા હોય છે, બરાબર. અને આનું બેસ્ટ એક્ઝામ્પલ છે ઇન્સેક્ટ્સ. ડિસ્કોઇડલ ક્લીવેજની આપણે વાત કરીએ તો આ જર્મિનલ ડિસ્કની અંદર જોવા મળતું હોય છે, બરાબર. જર્મિનલ ડિસ્ક શું છે એ આપણે પછી જોઈશું. આનું એક્ઝામ્પલ છે બર્ડ. હવે આ જે ફિગર્સ આપેલી હોય આ ફિગર્સના ખાસ તમે સ્ક્રીનશોટ્સ લઈ શકો છો, જેથી જ્યારે પણ પ્રેક્ટિકલ એક્ઝામ આવે ત્યારે તમે આમાંથી એકદમ ઇઝીલી ડ્રો કરી શકો છો. ઓકે, અને જર્નલ પણ તમારે લખવાની હશે તો એ પ્રમાણે તમે પ્રિપેરેશન પણ કરી શકો છો. તો એમ્ફીઓક્સસની અંદર કેવી ક્લીવેજ આવેલી હોય, તો સૌથી પહેલાં વેજાઇટલ પોલ હોય, એમાં સેકન્ડરી ક્લીવેજ જોવા મળે, અને થર્ડ ક્લીવેજ જોવા મળતી હોય છે, બરાબર. તો આવી રીતે અલગ અલગ એમાં પાર્ટ પડતા હોય છે. હવે એમ્ફીબિયન્સની અંદર આપણે વાત કરી તો એમ્ફીબિયન્સની અંદર પણ સેમ એ રીતે જ સ્ટ્રક્ચર જોવા મળતું હોય છે. આની અંદર મેમલ્સમાં આપણે વાત કરી તો મેમલ્સમાં સૌથી પહેલાં એક ઊભો છેદ થાય છે, એના પછી બે આડા થાય છે. તો આવી રીતે એમાં અલગ અલગ પ્રકારની રચનાઓ જોવા મળતી હોય. તમે અહીંયા જોઈ શકો છો કે એમ્ફીઓક્સસ, એમ્ફીબિયન, બર્ડ અને મેમલ્સમાં કેવી રીતે ક્લીવેજ થતું હોય છે, બરાબર. સૌથી પહેલી આકૃતિ છે, ફિગર છે, એમાં ટુ સેલ્સ ફોર્મ થાય છે. સેકન્ડ ક્લીવેજ છે, એની અંદર ફોર સેલ ક્રિએટ થાય છે, અને થર્ડ જે છે એ થર્ડની અંદર એઇટ સેલ ક્લીવેજ જોવા મળતું હોય છે, બરાબર. ક્લીવેજ ઇન બર્ડ્સની આપણે જ્યારે વાત કરીએ તો બર્ડ્સની અંદર જે ક્લીવેજ થતું હોય છે એ પણ આવી રીતે અલગ અલગ રીતે જોવા મળતું હોય છે. સુપરફિશિયલ ક્લીવેજની અંદર આપણે જ્યારે વાત કરીએ તો એમાં એક ઝાયગોટ હોય, એની અંદર યોક આવેલી હોય, એમાં ફ્રી ન્યુક્લિયાઈ સ્ટેજ જોવા મળતું હોય. ફ્રી ન્યુક્લિયાઈ સ્ટેજની અંદર શું હોય કે એની અંદર ન્યુક્લિયસની અંદર જેટલી પણ કોષ કેન્દ્રિકાઓ છે એ બધી જ એકબીજાથી એકદમ ફ્રીલી ફરી શકતી હોય છે, અને એ સમયગાળા દરમિયાન બ્લાસ્ટોડમની રચના ક્રિએટ થતી હોય છે, બરાબર. તો આવી રીતે એની અંદર અલગ અલગ પ્રકારના સ્ટ્રક્ચર્સ જોવા મળતા હોય. તમે એમ્ફીબિયન, રેપ્ટાઇલ્સ અને મેમલ્સનું તમે લાઈવ સ્ટ્રક્ચર્સ જોઈ શકો છો કે કેવી રીતે ફર્ટિલાઇઝ્ડ એગ હોય, મોરુલા, બ્લાસ્ટુલા, ગેસ્ટ્રુલા અને લેટ એમ્બ્રિયો. તો આવી રીતે એમાં અલગ અલગ પ્રકારના સ્ટ્રક્ચર મંથ વાઇઝ અથવા તો સમય પ્રમાણે બદલાતા જોવા મળે છે, બરાબર. તો આટલું આપણે આ લેક્ચરની અંદર રાખીએ છીએ. એક્ઝામની અંદર જો તમારે પૂછાય
તો તમે આ ટાઈપ્સ ઓફ એગની અંદર આટલું તમે લખી શકો છો. પેટર્ન ઓફ ક્લીવેજ આની અંદર ઇન્ક્લુડ નહીં થાય, એક ડિસ્ટ્રીબ્યુશન થશે અને અમાઉન્ટ ઓફ યોક એમાં જોવા મળશે. બરાબર, તો આટલા સુધી આપણે રાખીએ છીએ. આવતા લેક્ચરની અંદર આપણે ઉજીનોસિસ અને સ્પર્મેટો જીનેસિસ એમાં આપણે જોઈશું. ઓકે.